હેલો ફર્સ્ટ થર્ડ સ્ટાન્ડર્ડ વેલકમ ટુ ગુજરાતી લેક્ચર ગુજરાતી લેક્ચરમાં આપણે આજે ચેપ્ટર નંબર ટેન છે એ આપણે અહીં કમ્પ્લીટ કર્યું છે હવે એમની એક્સરસાઇઝ જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે કોના જન્મદિનની ઉજવણી કરવામાં આવી એ કહે છે આમાં કોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી તો આનો જવાબ આવે છે મેઘાના જન્મદિનની ઉજવણી કરવામાં આવી મેઘાએ જન્મદિવસ દિવસ ક્યાં ઉજવ્યો તો આનો જવાબ આપણે આપી શકીએ કે મેઘાએ એનો જન્મદિવસ એના વર્ગખંડમાં ઉજવ્યો કાળા પાટિયા પર શું લખ્યું હતું તો કે પાટિયા પર રંગીન ચોક વડે હેપી બર્થડે ટુ મેઘા મેઘાને જન્મદિનના ખૂબ ખૂબ અભિનંદન એવું લખ્યું હતું અને ફરતે સરસ મજાની ડિઝાઇન પણ દોરી હતી ગુરુજીએ મેઘાને ભેટમાં શું આપ્યું તો ગુરુજીએ મેઘાને શું આપે છે ભેટમાં એક પુસ્તક આપે છે રાઈટ તો ગુરુજીએ મેઘાને ભેટમાં પુસ્તક આપ્યું જન્મદિને મો મીઠું કરાવવા શું શું આપી શકાય તો આ ક્વેશ્ચનનો આન્સર તો સાવ ઈઝી છે રાઈટ જન્મદિનના ઉજવણી તરીકે આપણે એક તો સ્વીટ તરીકે ચોકલેટ આપીએ છીએ રાઈટ એ તો બધા આપણે સ્કૂલમાં આપતા જોઈએ છે તો ચોકલેટ લખી શકાય પછી કોઈ પેંડા વેચે કોઈ લાડુ વેચે રાઈટ તો એ ટાઈપના આપણે જે સ્વીટના નામ છે એ ચાર પાંચ અહીં લખી શકીએ છીએ સાકર પણ લખી શકાય પતાશા આવે છે તો પતાસા પણ ઘણા વેચતા હોય છે તો આ ક્વેશ્ચનના આન્સર અહીં થયા આની પીડીએફ આવી જાય એટલે તમારે સીડબલ્યુમાં લખવાની રહેશે ઓકે ક્વેશ્ચન ટુ છે નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો આ ક્વેશ્ચનનો મેં ઓનલાઈનમાં કહેલું કે આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે મતલબ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે તો મેં રફ નોટમાં તમને બધાને વાક્યો બનાવવાના કહ્યા છે રાઈટ તો બધા ટ્રાય કરજો તમારા તમારી રીતે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો હું પણ બનાવીશ અને તમે પણ બનાવજો આપણે ઓનલાઈન લેક્ચરમાં બધાના વાક્યો સાંભળશું અને તમને જે ઠીક લાગે એ શબ્દ પછી હું તમને આની પીડીએફ મોકલાવું એટલે તમે લખી પણ લેજો ઓકે તો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ ઉદાહરણ મુજબ લખો તો ઉદાહરણ છે રાખ્યું તો રાખવું તો અહીં છે કહ્યું તો એનું આન્સર થશે કહેવું રહ્યું તો રહેવું વિચાર્યું તો વિચારવું પાછળ આ યુ છે એ શબ્દ કાઢીને પાછળ શું લખવાનો છે વ લખવાનો છે અને એમ કહી શકીએ કે આ જે છે એનું ભૂતકાળનું આપણે ભવિષ્યકાળ કરવાનું છે એવું પણ થઈ શકે કે વિચારવું રાઈટ એ આપણે કરીશું એવું થાય રાઈટ ગુમાવ્યું એનું ગુમાવવું જોડિયા અક્ષર છે એને આપણે છૂટા પાડીને વ લખીને લખવાના છે રાઈટ પહેર્યું તો પહેરવું બદલ્યું નું બદલવું મેળવ્યું તો મેળવવું ચાલ્યું તો ચાલવું તો આ રીતે આપણે ઉદાહરણ મુજબ આના ક્વેશ્ચન આન્સર આપણે લખ્યા નેક્સ્ટ પેજમાં જોઈએ સૂચના મુજબ કરો જન્મદિનની ઉજવણીમાં કઈ કઈ વસ્તુઓનો વપરાય વસ્તુઓ વપરાય છે તેની યાદી તૈયાર કરો તો જન્મદિનની ઉજવણીમાં શું શું જોઈએ છે રંગીન કાગળ ધજા પતાકા પછી ફુગા રાઈટ બધી જે ડેકોરેશનની આપણને વસ્તુઓ જોતી હોય તો એની આપણે યાદી બનાવવાની છે પછી તે પૈકી કોઈ પણ પાંચ વસ્તુના નામ લખો એટલે એ જ યાદી લખવાના છે દરેક નામનો ઉપયોગ અર્થપૂર્ણ વાક્ય બનાવો એ જે શબ્દ આપણે રંગીન કાગળ જે છે કે જે કાંઈ આપણે બનાવીએ છીએ વસ્તુના નામ એના ઉપરથી આપણે એનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે અને તમારો જન્મદિવસ કેવી રીતે ઉજવવા ઈચ્છો છો તે લખો તો તમે તમે કઈ રીતે તમારો જન્મદિવસ ઉજવવા ઈચ્છો છો તેની પણ આપણે અહીં વાત કરવાની રહેશે ક્વેશ્ચન ફાઈવ છે ઉદાહરણ મુજબ કેવી કેવો કેવું ઉમેરી શબ્દ જોડ બનાવો તો હવે આપણે એ શબ્દ આપણે જે વાંચીએ એના ઉપરથી આપણને ખ્યાલ આવે એ શબ્દ સ્ત્રીલિંગ છે કે પુલિંગ છે રાઈટ અથવા તો ન કેવું મતલબ ન કેવી એટલે સ્ત્રીલિંગ અને કેવો એટલે પુલિંગ તો ટોપી ટોપી તો એ કેવી આવે રાઈટ ટોપી કેવો એવું ના આવે ટોપી કેવી તોરણ તો તોરણ કેવો અથવા તોરણ કેવી નો આવે તોરણ કેવું રાઈટ એને કોઈ સ્ત્રીલિંગ કે પુલિંગ નથી પણ એને લિંગ તરીકે આપણે કરી શકીએ ચીકું તો કેવું સફરજન તો એ પણ કેવું ચોક તો કેવો કાગળ તો કાગળ એ કેવી કાગળ છે એ કેવી કે કેવું તરીકે નો વંચાય પણ કાગળ કેવો છે કાગળ કેવો આવશે રાઈટ ફુગ્ગો છે તો ફુગ્ગો કેવો પુસ્તક તો એનું આવશે આન્સર કેવું હાથી તો હાથી છે એ એ પુલિંગ છે તો આપણે અહીં હાથી કેવો આપણે એમ કે હાથી કેવો ચાલ્યો જાય છે રાઈટ એટલે એ કેવો આવશે નાળિયેર તો નાળિયેર છે એ કેવું આવશે હવે આ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા વાક્યોને પાઠ્ય પાઠના ક્રમમાં ગોઠવી ફરીથી લખો તો પાઠમાં આપણે જે ચેપ્ટર જોયું એમાં પહેલાં કયું વાક્ય બોલાય છે પછી કયું વાક્ય બોલાય છે કહે છે એ વાક્ય આપણે અરેન્જ કરીને પછી અહીં લખવાના છે તો પહેલું વાક્ય છે મેઘાને જન્મદિનના ખૂબ ખૂબ અભિનંદન બીજું વાક્ય છે ઓમ અને આઝાદ પણ અમારી સાથે આવ્યા ત્રીજું વાક્ય છે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ આજે તને આનંદ થાય એવી વાત લખવાની છું ચોથું વાક્ય પાંચમું વાક્ય છે આખો રૂમ રંગીન કાગળો અને ફુગાઓથી સજાવ્યો હશે તો પહેલા વહેલા તો આપણું જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થાય છે ત્યારે જ આ વાત આવે છે કે આજે તને આનંદ થાય એવી વાત લખવાની છું તો અહીં આપણે વન નંબર કરી દઈએ આ પહેલા અહીંયા અરેન્જ કરી લઈએ પછી અહીંયા આપણે લખવાના છે એ વાક્યો વન નંબર તરીકે પછી

સ્કૂલે ગયા પછી બોલે છે રાઈટ અને એ જ્યારે પત્ર પૂરો કરે છે ત્યારે એ કહે છે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ તો આ વાક્ય છેલ્લું આવશે તો આવી રીતે એરેન્જ કરીને આપણે અહીં લખવાનું છે ઓકે તો આપણું આ ચેપ્ટર છે એ અહીં પૂરું થાય છે અહીં પ્રવૃત્તિ છે કે આ પાઠમાં આવતા અંગ્રેજી ભાષાના શબ્દો જુદા તારવો તો એમાં અંગ્રેજી ભાષાના મતલબ ઇંગ્લિશ વર્ડ કયા કયા આવે છે એ આપણે જોવાના છે તો એક તો આવે છે ડિઝાઇન અને હેપી બર્થ ડે રાઈટ હેપી બર્થ ડે ટુ એક આ છે એ ઇંગ્લિશ શબ્દ છે અને ડિઝાઇન છે એ પણ ઇંગ્લિશ શબ્દ છે તો આજે આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર જોઈએ